હજુ તો ચોમાસાનો આરંભ કાળ જ છે ત્યાં જ કુદરતે રૌદ્ર રૂપ ધારણ કરી લીધું છે. હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં વાદળ ફાટતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ, મકાનો, વાહનો બધું જ તણાઈ ગયું છે. ઝૂંપડપટ્ટીઓમાં વસતા લોકો જંગલોમાં આશ્રય લઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં પણ વાદળ ફાટતા તારાજી સર્જાય છે. બિહારમાં યલો એલર્ટ જાહેર થતાં 14 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. વીજળી પડવાથી પણ અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. રાજસ્થાનના જયપુરના આમેર કિલ્લા પર વીજળી પડતા 11 પ્રવાસીઓના મૃત્યુ થયા હતા. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ વગેરે રાજ્યોમાં કુલ 75 લોકોના મૃત્યુ વીજળી પડવાથી થયા છે. જામનગરના લાલપુરના મોટા ખડબામાં વીજળી પડતા એક નારુભાઈ ઝેપારનું તેમજ તેમના બે બળદનું મૃત્યુ થયું હતું. શ્રદ્ધાના ઘણા વિચિત્ર સ્વરૂપો છે જેને તર્કથી સમજી શકાતા નથી. જામનગરના આમરા ગામમાં કૂવામાં રોટલો પધરાવી રોટલો જે દિશામાં જાય તેના આધારે ચોમાસું કેવું જશે તેનું અનુમાન કરવામાં આવે છે. 150 વર્ષ જૂની આ પરંપરા આ વર્ષે પણ નિભાવવામાં આવી હતી, જેમાં આ વર્ષે ચોમાસું સારું રહેશે તેના એંધાણ મળ્યા હતા. ગુજરાતનું પ્રથમ સાંજે દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22 ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. જામનગર જિલ્લા પંચાયતના કર્મચારી દેવેન્દ્રસિંહ પરમાર નિવૃત્ત થતા તેમના સન્માનમાં ક્રિકેટ બંગલામાં અનોખા ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા પંચાયત તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત વચ્ચે રમાયેલ આ મેચમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુબા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ટોસ ઉછાડી મેચનો આરંભ કરાવ્યો હતો. જામનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા બેકાબુ મોંઘવારી મુદ્દે પ્રતિદિન નવા નવા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આજે કોંગ્રેસી આગેવાનો દ્વારા પંચેશ્વર ટાવર પાસે આવેલ ભાજપ કાર્યાલય સામે જ રામધૂન બોલાવી સૂત્રોચ્ચાર સાથે મોંઘવારી મુદ્દે સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો.